नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण चार गणित में दुनिया जोवानो रस्तो आ प्रकरण में आपने देखाती वस्तु ने अपने अलग अलग साइड थी जोईए तो देखाव आपने अलग अलग लगे, जुदो जुदो देखाव आए। तमे तमारा घरे तमारा आंगणामांथी जे वस्तुने जुओ छो ए ज वस्तुने के पदार्थने तमे तमारी अगासीमांथी जुओ तो ए अलग देखाय छे। ए ज वस्तुने तमे दूरथी बीजा कोईनी अगासीमांथी जुओ तो पण एनी साइज अने एनो देखाव अलग होय छे। जो तमे એ બાબતથી અજાણ છો તો કોઈ પણ વસ્તુને આ રીતે જોવા પ્રયત્ન કરશો। આપણે અહીંયા આપણા પ્રકરણમાં ગપ્પુ ઉંદરની વાત કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, ગપ્પુ ઉંદર એક વખત કેટલાક બાળકો ગેસના ફુગ્ગાથી રમતા હોય એને જોઈ જાય છે અને એ બાળકોની ગેરહાજરીમાં ગપ્પુ ઉંદર દોરી વડે ફુગ્ગા પર ચડી જાય છે। તમે સૌ જાણતા હશો કે ગેસનો ફુગ્ગો હવા કરતાં હળવો હોવાથી હવામાં ઊંચે હોય છે। ગપ્પુ જ્યારે ફુગ્ગા પરથી જોવે છે તો એ પંખાને જોવે છે। તમે પણ તમારા ઘરમાં પંખો જોયો હશે, એકદમ ચોખ્ખો ચળાક હોય છે। ગપ્પુ ઉંદરે પણ નીચેથી પંખો જોયો, એકદમ ચોખ્ખો પંખો, પણ જ્યારે એ ઉપરથી જોવે છે તો ખૂબ જ ગંદો અને ધૂળ ઉપર દેખાય છે। તો નીચેથી અને ઉપરથી જોવાની રીતે પંખાનો દેખાવ અલગ હોય છે। તમે આ જ પંખાને કોઈ એની સાઈડમાંથી જોશો તો તમને ઘણીવાર માત્ર એક કે બે પાંખિયા દેખાતા હોય છે। તો એને જોવાની રીત અથવા સ્થળના પ્રમાણમાં એનો દેખાવ અલગ હોય છે। તો ગપ્પુ ઉંદરે જોયેલો આ પંખો જે એને ઊંચેથી ક્યારેય નહોતો જોયો, એ આજે જોયો છે તો એને એનો દેખાવ અલગ લાગે છે। આ જ રીતે અહીંયા એક ચીંકી જે માખી છે એ ઘરમાંથી ચીઝ ગોતી રહી છે। તમે જોશો તો અહીંયા ઘરનો ઉપરથી દેખાવ કેવો લાગે, તમારા બેઠક રૂમનો એ દેખાય છે। ચીઝ અહીંયા જગ પર મૂકેલું છે પણ એને દેખાતું નથી, કારણ કે ઘણી વખત આપણે ઉપરથી કે દૂરથી જ્યારે વસ્તુને જોઈએ છીએ ત્યારે એ નાની દેખાય છે અને આપણે ઓળખી શકતા નથી। તો અહીંયા તમે ખુરશી, ટેબલ, કાર્પેટ એને જોશો તો ખુરશીના પાયા નથી દેખાતા પણ બેઠકનો ભાગ દેખાય છે। આ જ ખુરશીને જો કોઈ આપણો ગપ્પુ ઉંદર નીચેથી જુએ તો એમને બેઠકનો ભાગ દેખાશે નહીં। ત્યારબાદ આપણો ગપ્પુ ઉંદર શું કરે છે તે જોઈએ। તમે એ જોઈ શકો છો કે ગપ્પુ ઉંદર એ જ ગેસના બલૂન ઉપર ફુગ્ગા પર બેસીને જ્યારે બહાર જાય છે તો આ દેખાવ પણ જે બહારનો દેખાવ છે તે અલગ છે, જુદો છે। તમે અહીંયા જોશો કે હા, એને અહીંયા કોઈ મીઠાઈની દુકાન નજરે પડે છે। આ જ રીતે એ જોઈ છે કે રેલવેના પાટા દેખાય છે અને રેલવેના પાટા ઉપર કોણ છે જોઈએ છે તો એક મોટી બિલાડી છે જે નીચેથી દેખાય છે એના કરતાં નાની દેખાય છે। તો અહીંયા ઉપરથી જોવાનો જે દ્રશ્ય છે તે નીચે કરતાં અલગ હોય છે। એ જ રીતે મોન્ટુને જે કોઈ મકાન, વૃક્ષો તે નીચે કરતાં નાના દેખાય છે। આ જ રીતે મોન્ટુને અહીંયા ગુરુદ્વારા દેખાય છે જે એના ઉપરના ભાગ પરથી એને ખ્યાલ આવી જાય છે। ગુરુદ્વારનો જે ઉપરનો ભાગ છે, મંદિરનો ઉપરનો ભાગ છે, એના દેખાવ ઉપરથી એને લાગે છે કે આ ગુરુદ્વારા હોવું જોઈએ। તમે પણ કોઈ મંદિરને એના શિખરના ભાગ પરથી ઓળખી શકો છો। આવી જ રીતે કોઈ તળાવ, કોઈ નદી એને પણ જ્યારે તમે ઉપરથી જુઓ છો તો એનો દેખાવ, એનું પાણી એ જોઈને આપણે ઓળખતા હોઈએ છીએ। અહીંયા રેલવેના પાટા જે બંને લોખંડના પાટા સમાંતર હોય છે, દૂર સુધી હોય છે, એના પરથી એનો અંદાજ આવી શકે।
ઘણીવાર આપણે કોઈ અગાસીમાંથી કે કોઈ ઊંચી ટેકરી પરથી તળેટીમાં રહેલા રસ્તાઓને પણ આસાનીથી ઓળખી શકે છે. જો કે રસ્તાઓ પરના માણસો આપણે ખૂબ જ નાના લાગતા હોય છે. હવે જોઈએ કે મોન્ટુ ઉંદર આગળ ક્યાં જાય છે. તમે જોઈ શકો છો કે મોન્ટુ ઉંદર ઉપરથી જ્યારે ટ્રેનને જોવે છે તો ટ્રેન જે નીચેથી મોટી દેખાય છે એના બદલે એકદમ નાના ખોખા જેવી લાગે છે. તમે પણ કોઈ ટેકરી ઉપરથી ટ્રેન કે બસ જેવા વાહનનું અવલોકન કરશો જે તમને નીચે કરતા ખૂબ જ નાના લાગે છે. આ ઉપરાંત ટેકરી ઉપરથી જોતા તળેટીમાં પડેલા વાહનો, મોટરકાર, ટેમ્પાઓ એકદમ નાના રમકડા જેવા લાગતા હોય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે મોન્ટુ ઉંદર જ્યારે ઉપરથી જોવે છે તો ટ્રેન એને રમકડા જેવી લાગે છે અને રેલના પાટા ખૂબ જ નાના લાગે છે. એવામાં આ ગેસનો ફૂંકો ફૂટી જાય છે અને મોન્ટુ જે ફૂંકાના આધારે હવામાં સફર કરતો હતો એ આવે છે નીચે, તણાવ કરતો નીચે આવે અને નીચે આવતા એ જોઈ છે કે જે રેલવેના પાટા એકદમ નાના નાના લાગતા હતા એ હવે એમને મોટા દેખાય છે. જે રેલવેના પાટા ઉપરથી ખૂબ જ નાના અને સાંકડા લાગતા હતા એ પાટા તો ખૂબ મોટા છે. આ ઉપરાંત સામેથી આવતી બિલાડી પણ એને ખૂબ મોટી લાગે છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ રેલવેના પાટાનો દેખાવ થોડી વાર પહેલાં આપણે જે ઉપરથી જોયો એના કરતાં અલગ છે. તેમજ તમે જે જગ્યાએથી જોવો છો તે સ્થળે રેલના પાટાની પહોળાઈ સામેના છેડા કરતાં આપણને વધારે લાગે છે. હકીકતમાં જોઈએ તો રેલવેના પાટાની પહોળાઈ દરેક જગ્યાએ સરખી હોય છે. તમે પણ રેલવેના પાટા જોયા હશે, તમે ધ્યાનથી જોજો બે પાટા વચ્ચેનું અંતર દરેક જગ્યાએ સરખું હોય છે. પણ જ્યારે તમે આ રેલવેના પાટાને નજીકથી જોશો તો તમારા પગ આગળ તમારી નજર સામેના રેલવેના પાટાની પહોળાઈ જે લાગે છે એના કરતાં દૂરના પાટા આપણને સાંકડા લાગતા હોય છે. તમને એ પણ પ્રશ્ન થશે કે આવું કેમ થાય. તો કોઈ પણ પદાર્થ કે વસ્તુને જોવાની આપણું સ્થળ અને આપણું અંતર એના માટે જવાબદાર છે. દૂરની વસ્તુઓ આપણને નાનીને સાંકડી લાગે છે, જ્યારે નજીકની વસ્તુઓ આપણને પહોળી અને મોટી લાગતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે રસ્તો પણ જોયો હશે. ઘણીવાર તમે ક્યાંય ચાલીને જતા હોય, વાહનમાં જતા હોય, તમે આ રસ્તો અહીંયા જોઈ શકો છો જે દરેક જગ્યાએ એક જ સરખો પહોળો હોવા છતાં નજીકથી આપણને વધુ પહોળો લાગે છે, જ્યારે દૂર જતાં એ સાંકડો થતો હોય એવું આપણને લાગે છે. તમે આવો રસ્તો જે સીધો હોય એને જોશો તો તમને ખ્યાલ આવશે. તમારા ઘર પાસે હવાઈ મથક છે, એરોડ્રોમ છે, તમે વિમાનને ઘણીવાર નજીકથી પણ જોયું છે, એટલે કે જમીન પર અથવા એના રનવે પર તમે જોયું છે. તમે યાદ કરો આ વિમાન અને આકાશમાં ઉડતા વિમાનમાં કેટલો ફરક છે. વિમાન તો એ જ છે, જે વિમાનને તમે નજીકથી આટલું મોટું જોવો છો એ જ વિમાન જ્યારે આકાશમાં ઉડે છે ત્યારે આપણને ખૂબ જ નાનું દેખાય છે. આ ઉપરાંત જ્યારે આપણે જમીન પર જોઈએ છીએ ત્યારે વિમાનને આપણે સાઈડમાંથી જોઈએ છીએ, જ્યારે આકાશમાં ઉપર ઉડતા વિમાનને આપણે નીચેથી જોતા હોઈએ છીએ. તો બંને વિમાન એક હોવા છતાં બંનેનો દેખાવ બદલાઈ જાય છે. આ ઉપરાંત તમારા ઘરની આસપાસ કોઈ ખેતર, કોઈ બગીચો, કોઈ સ્થળ, કોઈ મંદિર કે કોઈ તળાવ આવી જગ્યા હોય તો તમે ત્યાં જઈને અને કોઈ ટેકરી ઉપરથી કે કોઈ પાંચ છ માળના મકાન ઉપરથી તમે જોશો તો દરેકનો દેખાવ તમને અલગ લાગશે. આ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપેલા બગીચાને ચાર દરવાજા છે. દરવાજો એ, દરવાજો બી, દરવાજો સી અને દરવાજો ડી. તમારા ઘરની આસપાસ પણ આવા બગીચાઓ હશે. બગીચાની અંદર રહેલા બાગડાઓ તમે જોશો કે વૃક્ષો જોશો કે રમવાના હિંચકાઓ જોશો તો દરેકનું સ્થાન એ આવતા જતા અને દરવાજાના જગ્યા પ્રમાણે બદલાય છે. જેમ કે જો તમે એ દરવાજાથી બગીચામાં જશો તો પીળા બાકડાઓ તમારા ડાબા હાથ બાજુ હશે. આ જ રીતે તમે જો ડી દરવાજાથી અંદર આવશો તો આ પીળો બાકડો તમારી જમણી બાજુ થઈ જશે. એટલે કે કોઈ પણ સ્થળના દરવાજા
માં અંદર જતા વખતે જો દરવાજો બદલાય તો તે જગ્યાનું સ્થાન પણ સામે આગળ પાછળ ડાબે જમણે એ રીતે બદલાતું હોય છે. તમારી શાળાના મકાનમાં કોઈ ટોયલેટ કોઈ વૃક્ષ હોય તો તમે જોજો, જે લીમડો શાળામાં અંદર જતા વખતે જમણી બાજુ હોય છે એ જ લીમડો તમે શાળામાંથી બહાર જશો ત્યારે તમારી ડાબી બાજુ હોય છે. આ ચિત્ર તમારા પુસ્તકમાં છે, તમે જોજો કે બી દરવાજાથી અને ડી દરવાજાથી આ રમતના સાધનોનું સ્થાન કઈ બાજુ હોય છે. એવી જ રીતે આવતા અને જતા વખતે પણ આ સ્થાન બદલાય છે. વિદ્યાર્થી મિત્રો, આવા સ્થળોની જેમ જ તમારા ઘરમાં રહેલી વસ્તુઓને પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અલગ અલગ સ્થાનેથી અને અલગ અલગ એંગલથી જોતા આ વસ્તુઓ આપણે અલગ અલગ દેખાય છે. અહીંયા તમે ચિત્રમાં જોવો છો કે ત્રણેય કટોરાઓ સરખા છે, એક જ કટોરાના ચિત્ર છે, પણ તમે જોશો કે આ પહેલું ચિત્ર જે તમને દેખાય છે તે કટોરાઓને સીધા રાખીને આપણે પાડેલો ફોટોગ્રાફ છે. એ જ રીતે જ્યારે તમે કટોરાને અવળા કરી દો છો, ઊંધા મૂકી દો છો, તો એનો દેખાવ બદલાઈ જાય છે. એ જ રીતે આ ત્રીજું ચિત્ર જે તમે જોવો છો તે આ જ કટોરાઓનું છે, પણ તે કટોરાઓની સામેથી આપણે જોઈએ તો કેવો દેખાય તે રીતનું છે. તો અલગ અલગ ઉપરથી નીચેથી અને સાઈડમાંથી વસ્તુનો દેખાવ અલગ અલગ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ડોલને તમે જુઓ, આ ડોલ સામેથી આવી દેખાય છે, જ્યારે આ જ ડોલ સાઈડમાંથી આવી દેખાય છે. આ જ ડોલ જો ઊંધી મૂકવામાં આવે તો એનો દેખાવ બદલાઈ જાય છે. એક જ ડોલ અલગ અલગ દિશામાંથી અને અલગ અલગ એંગલથી જોતા આપણે અલગ અલગ લાગે છે. તમારી આસપાસ પણ આવા ઘણા બધા પદાર્થો અને વસ્તુઓ છે જેને તમે અલગ અલગ દિશાઓથી જોજો અને વિચારજો કે કેવા દેખાય છે. આ ચિત્રમાં યોગાસન કરતી આ છોકરીનું ચિત્ર તમે જોઈ શકો છો. નીચે આપેલા ચાર ચિત્રોમાંથી એક ચિત્ર એવું છે કે જે આ છોકરીનું બીજી કોઈ સાઈડથી કે એંગલથી લીધેલું ચિત્ર છે, બાકીના ચિત્રો જુદા આસનના છે. તો તમારા પુસ્તકનું આ ચિત્ર છે, તમે નીચેના ચિત્રમાંથી ઓળખો કે આ ચિત્ર જેવું જ બીજું એક ચિત્ર આમાં કયું છે. વિદ્યાર્થી મિત્રો, ઘરે શીખીએ બુકમાં પણ એક પ્રશ્નમાં આવા કેટલાક વસ્તુઓના ચિત્રો આપ્યા છે જે સાઈડમાંથી અને ઉપરથી લીધેલા છે, જેને તમે સરખા લાગતા ચિત્રો એટલે કે એક જ વસ્તુના બે અલગ અલગ ચિત્રોને જોડજો. ફરી વાર મળશું આપણે એક નવા વિડીયોમાં. જય હિન્દ.